ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આપ સૌનું સ્વાગત કરું છું. હું મનીષ સિંધી, આપણા બધાની સહિયારી યુટ્યુબ ચેનલ મનીષ સિંધી ખાતે. આજે આપણે વાત કરીશું ડેલી ગુજરાતી ન્યૂઝ એનાલિસિસની અંદર 13 જાન્યુઆરીના કેટલાક અગત્યના કરંટ અફેર જે આપણી પરીક્ષા માટે ઉપયોગી થઈ શકે એમ છે, તો એના વિશે આપણે ચર્ચા શરૂ કરીએ. આગળ વધીએ એના પહેલાં આપ સૌનો ખૂબ 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 આભાર. મારા અંતર્મનથી આપણે 10,000ની ફેમિલી હવે પૂર્ણ થઈ ગઈ છે, એટલે આપણે 10,000ની ફેમિલી બની ચૂક્યા છે. આવનારા સમારંભ જેવી રીતે અત્યાર સુધી તમે મારો સાથ આપ્યો છે, મારો મને જે રીતે પ્રેમ અને સહકાર આપ્યો છે, એવી રીતે આગળ પણ આપતા રહેશો. અને બીજું એક બદલ, ગઈકાલનો જે વિડીયો હતો મિત્રો, ગઈકાલના વિડીયોમાં મને એટલી તો ખબર પડી ગઈ છે કે વિડીયોને સિરિયસલી તમે બધા જોઈ રહ્યા છો એનો મને અંદાજો આવી ગયો છે. એવો હવે, કારણ કે મેં વિડીયોને અંતમાં જેટલા પણ પ્રશ્નો પૂછ્યા હતા બધાએ જ એને અટેમ્પ્ટ કર્યા છે, એ બદલ હું આપનો આભારી રહીશ. અને આવનારા દિવસોમાં કંઈક ને કંઈક નવું તમારા માટે હું લાવતો રહીશ, એ પ્રોમિસ કરું છું તમને. આગળ વધુ એના પહેલાં હું ટેલિગ્રામની અંદર દરરોજ જીકેના ક્વેશ્ચન બનાવું છું. જે લોકો ટેલિગ્રામ ચેનલની અંદર છે એમને ખબર છે કે હું કેવા પ્રકારના પ્રશ્નો બનાવું છું. એ બધાને પણ મારી વિનંતી છે કે તમારા બીજા લોકોને પણ શેર કરો, જેથી લોકો પોતે પણ ટેસ્ટ આપી શકે અને પોતાનું નોલેજ છે ચેક કરી શકે. અને જો મિત્રો તમે હજી સુધી ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હો, તો આ મનીષ સિંધી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ અને ત્યાં રોજે રોજ ક્વિઝ આપો. હવે આજના દિવસને શરૂ કરતાં પહેલાં હું એક વાત ક્લિયર કરવા માગું છું કે 14 તારીખ અને 15 તારીખ આ બે દિવસે કોઈ ડેલીનો વિડીયો નહીં આવે, કારણ કે ઉત્તરાયણનો તહેવાર છે, મારો પ્રિય તહેવાર છે. હું આ બે દિવસ તો કોઈ કામ કરતો નથી, અને ક્યારે કોઈ કામની વાત તો દૂર છે કે હું તહેવારને હંમેશા એન્જોય કરવા માનું છું, ભલે પતંગ ચગાવું કે ના ચગાવું, પરંતુ ધાબા પર તો જવાનું ભાઈ. ગુજરાતી છું, બૂમો તો પાડીશ ઉપર જઈને, ભલે ગળું ખરાબ છે, વધારે ખરાબ થાય તો ચાલશે, પણ બૂમો તો પાડીશ, હે ને. તો 14 અને 15 તારીખના જે ડેલીનો વિડીયો નહીં આવે, પણ 16 તારીખે હું સવારે આપના માટે વીકલીકનો વિડીયો લઈને આવીશ. એ વીકલીના વિડીયોની અંદર આપણે 14 અને 15 તારીખને કવર કરીશું. એની અંદર બધી જ વસ્તુ જે રીતે ડેલી છે એ પ્રકારનું બધું જ એની અંદર કવર કરી દઈશ. તમારી 16 તારીખની અંદર વીકલી કરંટ અફેર્સનો જે વિડીયો આવશે આપણો, એની અંદર બધું જ વસ્તુ હું કવર કરી દઈશ 15 તારીખ સુધીના. હવે આજના દિવસે શરૂઆત કરવા સાથે તમારા માટે પ્રશ્ન, જો કેટલા લોકોને યાદ છે, કારણ કે બે ત્રણ દિવસ પહેલાંની જ ઘટના છે. આ બેન જે છે અહીંથી શું લઈ રહ્યા છે, સેનેટરી નેપકિન લઈ રહ્યા છે, હે ને. આ સેનેટરીની સ્કીમ ભારત દેશની અંદર પ્રથમ વખત કોઈ રેલવે સ્ટેશનમાં, કોઈ રાજ્યના રેલવે સ્ટેશન પર લગાવવામાં આવી છે આ સેનેટરી વેન્ડિંગ મશીન. આ કયા રાજ્યના રેલવે સ્ટેશન પર લગાવવામાં આવી છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે મિત્રો. અને સાથે સાથે જો એમનું આપણે રોજ મુખ્યમંત્રી અને રાજ્યપાલ પણ રિપીટ કરીએ છીએ, તો મુખ્યમંત્રી અને રાજ્યપાલ પણ યાદ હોય તો એ પણ લખજો. બીજી આગળ વાત કરીએ કે આજે રૂટ વર્ડના હું લઈને આવ્યો છું, એક નવો વિડીયોની અંદર કંઈક એડ કરવાનો પ્રયત્ન કર્યો છે મેં. અહીંયા એક વર્ડ, રૂટ વર્ડ છે સોલી, જેનો મતલબ થાય છે સિંગલ. શું થાય છે મિત્રો, સિંગલ એટલે એકાંકી, એકલ હોવું. સોલીનો ઉપયોગ કરીને બે વર્ડ બન્યા છે જેનું નામ છે સોલિટ્યુડ અને સોલિટરી. એકલા હોવું તે અને એકલ દોકલ આના પરથી બનેલા શબ્દો છે. વી હેવ નોટ અ સોલિટરી શ્રેડ ઓફ પોલિટિશિયન ટુ ફાઇટ અગેન્સ્ટ ધ રૂલિંગ પાર્ટી. અહીંયા રાહુલ ગાંધી શું કહે છે, સોનિયા ગાંધીજી શું કહે છે, વી હેવ નોટ અ સોલિટરી શ્રેડ ઓફ પોલિટિશિયન. કોઈ બી પોલિટિશિયન, એક પણ પોલિટિશિયન નથી કે જે રૂલિંગ પાર્ટી સાથે ફાઇટ કરી શકે, એવું સોનિયા ગાંધીજીનું કહેવું થાય છે. બીજો એક શબ્દ છે મેડી, જેનો મતલબ થાય છે મીડિયમ, મધ્યમ, વચ્ચેનું. એક મીડિયેટર, નથી કહેતા મીડિયેટર, તો એ મીડિયમ પરથી જ મળે છે. બે ની વચ્ચે જે માધ્યમ પૂરું પાડે એને શું કહેવાય, મીડિયેટર કહેવાય. એવી રીતે મીડિયમ પણ એના પરથી જ બન્યું છે. મિડલ ઇવ, આપણે નથી કહેતા મધ્યકાલીન ઇતિહાસ, એ આના પરથી મિડલ ઇવ. અને મેડિકલ, હવે મેડિકલ શું હોય, ડૉક્ટરે તમને કંઈક પ્રિસ્ક્રિપ્શન લખીને આપ્યું,
તમે એ દવા લો છો એટલે કે ડૉક્ટરની લખેલી દવા તમારા સુધી પહોંચે છે, પણ ક્યાંથી પહોંચે છે? મેડિકલ જોડેથી પહોંચે છે. તો અહીંયા જે છે મેડિકલ શું કરે છે, એક માધ્યમ પૂરું પાડે છે, મીડિયમ પૂરું પાડે છે, હે ને, મધ્ય આવે છે. તો આ બધી જગ્યાએ એના શબ્દોના ઉપયોગ થાય છે મિત્રો. આવી રીતે હું રૂટ વર્બ જે છે બહુ સારા સારા રૂટ વર્બ આપણા માટે લઈને આવીશ સારા સારા, અને રોજ આપણે લખતા રહીશું, જેથી કરીને પરીક્ષામાં જ્યારે સ્પેલિંગ આવે ને પૂછાય તો એની અંદર તમે શાંતિથી સ્પેલિંગને ઓળખી શકો, હા આ સ્પેલિંગનો આ જ મિનિંગ થશે. હવે વાત કરીએ વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્ય કક્ષાના મંત્રી કોણ છે. ગુજરાત રાજ્યના વૈધાનિક અને સંસદીય એટલે કે અહીંયા લોની બાબત છે, કાયદાકીય અને સંસદીય બાબતોના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા શું કીધું છે કે બંધારણના અનુચ્છેદ 188 ની વાત કરી છે. બંધારણની અંદર જે આપણો અનુચ્છેદ છે 188 એ શું કહે છે કે જ્યારે પણ કોઈ પણ રાજ્યની ચૂંટણી થાય એના પછી જ્યારે પ્રથમ સંસદ દ્વારા જે વિધાનસભા થાય તો વિધાનસભા ચલાવવા માટે જ્યાં સુધી સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની વરણી ન થાય તો એના પહેલાં અસ્થાયી અધ્યક્ષ નિમવામાં આવે છે, જેને કહેવામાં આવે છે પ્રોટેમ સ્પીકર. શું કહેવામાં આવે છે? અને પ્રોટેમ સ્પીકર કોણ હોય છે? જે સૌથી વરિષ્ઠ હોય છે, યાદ રાખજો, સૌથી વરિષ્ઠ હોય છે એ પ્રોટેમ સ્પીકર બને છે, અને એ બધાને શું કરાવે છે, અને એ વિધાનસભામાંથી જ હોય છે. વિધાનસભાના જે મેમ્બરો સભ્યો જે છે, એમએલએ જે છે, એમાંથી જે સૌથી વરિષ્ઠ હોય છે એમને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કરવામાં આવે છે, અને એમના હાથ નીચે બાકી બધાની શપથવિધિ કરાવવામાં આવે છે. વિધાનસભાનું જે પ્રથમ સત્ર જે છે અને આ શપથવિધિ કઈ જગ્યાએ યોજાવાની છે એ તમને ખબર જ છે, કઈ જગ્યાએ યોજાય છે મારે તમને કહેવાની જરૂર નથી. વિધાનસભાનું જે પ્રથમ સત્ર જે છે ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં એટલે કેબિનેટ દ્વારા નક્કી કરાયા મુજબ રાખવામાં આવશે, અને અધ્યક્ષની ચૂંટણી તેમજ રાજ્યપાલશ્રીનું જે સંબોધન હોય છે. હવે યાદ રાખજો, રાજ્યપાલશ્રીના સંબોધનની કેમ વાત છે કે સંબોધન વિધાનસભાનું બજેટ ક્યારે શરૂ થશે? રાજ્યપાલશ્રીના સંબોધન પછી, ક્લિયર? ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહમાં પ્રારંભ થશે, જે 31 માર્ચ 2018 સુધી પૂર્ણ થઈ જશે, તેમ વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યકક્ષાના મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ માહિતી આપી. બીજી વાત કરીએ કે ગુજરાત સરકાર જે છે એકાંતરે વર્ષ અખિલ ભારત સમુદ્ર તરણ સ્પર્ધા ચોરવાડથી વેરાવળના અરબી સમુદ્રમાં યોજવામાં આવશે. તદનુસાર હરિયમ આશ્રમ પ્રેરિત અને કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જે ગાંધીનગર દ્વારા આ 30મી વખત આનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 30મી વખત વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધા, યાદ રાખજો, વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધા 30મી વખત આયોજન થશે ફેબ્રુઆરી 2018 અંદર. આ સ્પર્ધાની અંદર પુરુષે 21 નોટિકલ માઇલનું અંતર કાપવું પડશે, જ્યારે મહિલાઓ જે છે એમના માટે 16 નોટિકલ માઇલનું અંતર કાપવાનું રહેશે. આ સ્પર્ધાની વાત કરીએ ભારતીય યુવાનો કે જે 31/12/2017 રોજ 14 થી 40 વર્ષની વયમર્યાદામાં આવતા હોય એમણે પોતાની અરજી મોકલવાની રહેશે. અરજી જે છે પસંદગી સમિતિ દ્વારા જો ગ્રાહ્ય હશે, એક્સેપ્ટેડ હશે, તેવા સ્પર્ધકો આ સ્પર્ધામાં ભાગ લઈ શકે મિત્રો. વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધા. એના પછી વાત કરીએ કે GTU ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો 7મો પદવીદાન સમારોહ યોજાયો. એમાં ડિગ્રી એનાયત કરવામાં આવી 4300 જેટલા છોકરાઓને. આ પ્રસંગે રાજ્યપાલ અને મુખ્યમંત્રી શ્રી બંને ઉપસ્થિત રહ્યા. હવે આજના દિવસની વાત કરીએ, 13 જાન્યુઆરીના ઇતિહાસની વાત કરીએ તો આજના દિવસે 1910ના રોજ પ્રથમ વખત અહીં રેડિયોનું પ્રસારણ થયું, અને આ પ્રસારણ જે છે 20 કિલોમીટરની દૂરી સુધી એક જહાજ પર સાંભળવામાં આવ્યું હતું. ખાસ યાદ રાખજો, ત્યાં સુધી સાંભળાઈ શકતું હતું. હવે વાત કરીએ આપણા જે પંડિત શિવકુમાર શેની સાથે સંકળાયેલા છે, તો સંતુર વાદક સાથે સંકળાયેલા છે. આજના દિવસે 1938ના રોજ તેમનું મૃત્યુ થયું હતું. આજના દિવસની વાત કરીએ અંતરિક્ષમાં જનાર 1949માં જન્મ થયો એક મહાન વ્યક્તિનું, જેમનું નામ છે કમાન્ડર રાકેશ શર્મા.
એમના ઉપર એક મૂવી પણ બની છે મિત્રો, કમાન્ડર રાકેશ શર્મા ઉપર. એ મૂવીનું નામ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે, કમાન્ડર રાકેશ શર્મા, જેની અંદર આમિર ખાને પણ એક્ટિંગ કરેલી છે. ખાસ યાદ રાખજો, અંતરિક્ષમાં જનારા પ્રથમ ભારતીય વિંગ કમાન્ડર રાકેશ શર્માનો જન્મ થયો હતો 1964ની અંદર પશ્ચિમ બંગાળની અંદર, પૂર્વીય રાજ્ય પશ્ચિમ બંગાળની અંદર, ભારતનું પૂર્વીય રાજ્ય પશ્ચિમ બંગાળની અંદર વાત કરીએ, કોલકાતાની અંદર હિન્દુ અને મુસલમાનો વચ્ચે જે સાંપ્રદાયિક ઝઘડા થયા હતા અને જેના લીધે 100થી વધારે લોકો માર્યા ગયા હતા આજના દિવસે અને 400 જેટલા લોકો ગવાયા હતા. હવે વાત કરીએ કે ઇતિહાસ તરફ નજર કરીએ, જે આપણી પરીક્ષા માટે સુપર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન થઈ જશે. આ ઇન્દુ મલોત્રા, આ નામ મગજની અંદર ફીટ કરી લેજો. વકીલમાંથી ડાયરેક્ટ સીધા સુપ્રીમ કોર્ટના જજ બનનારા પ્રથમ મહિલા બની ચૂક્યા છે. એ ખાસ યાદ રાખજો. તેઓ વાત કરીએ સુપ્રીમ જજ ઉપરાંત કરવામાં આવી, આ ઉપરાંત ઉત્તરાખંડ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કે એમ જોશીના નામની પણ ભલામણ કરવામાં આવી હતી. 2007માં સિનિયર એડવોકેટ ઇન્દુ મલોત્રા દેશના પહેલા મહિલા વકીલ જે સીધે સીધા શું બન્યા છે, સુપ્રીમ કોર્ટના જજ બન્યા છે. પછી જસ્ટિસ જોસેફની વાત કરીએ તો 2016ની અંદર ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં કેન્દ્રના નિર્ણયને રદ કરનાર જો કોઈ હોય તો એ કોણ હતા, જસ્ટિસ જોસેફ હતા. ખાસ યાદ રાખજો, ઇન્દુ મલોત્રા આઝાદી બાદ સુપ્રીમ કોર્ટના 7મા મહિલા જજ બનશે અને હાલમાં જસ્ટિસ આર ભાનુમતી સુપ્રીમ કોર્ટમાં એકમાત્ર મહિલા જજ છે. ગુજરાતના જે હજ યાત્રીઓ માટે જે ડ્રો જે છે એ 18મીએ કરવામાં આવશે. ખાસ યાદ રાખજો, રેન્ડમ સિલેક્શન પદ્ધતિ દ્વારા કરવામાં આવશે. ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેન કોણ છે, મોહમ્મદ અલી કાદરી. યાદ રાખજો, ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેન કોણ છે, મોહમ્મદ અલી કાદરી. બહુ જ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ છે, યાદ રાખજો, આવનારી પરીક્ષામાં ઇમ્પોર્ટન્ટ થઈ શકે છે. ત્યારબાદ ગુજરાતની અંદર પદ્માવતી રિલીઝ નહીં થાય એવી ખાતરી આપી છે મુખ્યમંત્રીએ, ખાતરી આપી છે, એ યાદ રાખજો મિત્રો. હવે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે આ જે પદ્માવતી મૂવીની અંદર કયા કયા અભિનેતા અને કઈ અભિનેત્રી આની અંદર છે અને આ મૂવીનું ડાયરેક્શન કોના દ્વારા કરવામાં આવ્યું છે, એક જરાક કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો ને. ચર્ચિત મુદ્દો છે, કેટલા લોકોને યાદ છે. બીજું, હવે તમે જ્યારે ટેકનોલોજીનો નિબંધ લખશો, ટેકનોલોજીમાં ફાયદા બી લખશો અને ગેરફાયદા લખશો. ગેરફાયદા જો તમારે લખવા હોય તો આ આર્ટિકલ તમારા માટે બહુ જ સુપર ઇમ્પોર્ટન્ટ છે. વ્યવસ્થિત રીતે તમારે નિબંધ લખવો હોય તો આ સમજી લેજો, રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સના જે ગેરફાયદા કેટલા છે એનું કારણ છે કે રોબોટ જે છે 14 પ્રકારના કામ કરી શકે છે અને એનાથી આપણે એક અંદાજો લગાવવામાં આવે છે કે 40% નોકરી આ રોબોટોને લીધે જતી રહેશે. ભાઈ સીધી વસ્તુ છે, અરે બેટર કામ કરશે તમને કાઢી જ નાખવામાં આવશે ને. એ વેઇટર તરીકે કામ કરી શકે છે, ટપાલી તરીકે કામ કરી શકે છે, સેલ્સમેન તરીકે કામ કરી શકે છે, પિઝા ડિલિવરી કરી શકે છે, પોલીસમાં પણ. આ બધી જગ્યાએ થઈ ગયું છે, થઈ રહ્યું છે, અલગ અલગ જગ્યાએ એટલા માટે લખેલું છે. સર્જન તરીકે પણ એમને કામ ચાલુ થઈ ગયું છે, એમનું રિપોર્ટર પણ બની ચૂક્યા છે, શિક્ષક પણ બની જશે, પેન્ટર પણ બની જશે, રસોઈયા પણ બની જશે. આ બધી જ ઘટનાઓ ઓલરેડી બની ગઈ છે મિત્રો. ત્યારબાદ બાર ટેન્ડરની વાત કરીએ, સફાઈ કામકારીમાં, ખેતીની અંદર, પેકેજિંગની અંદર, આ બધી જ જગ્યાએ ઓલરેડી ઘટનાઓ બની ચૂકી છે. એટલા માટે છે, જો સમય મળે મિત્રો તો આ સંદેશનો એક આર્ટિકલ છે જે લાસ્ટ પેજ પર આવે છે, વાંચજો, સુપર ઇમ્પોર્ટન્ટ છે. જો તમે ખરેખર એસે લખવાની પ્રેક્ટિસ કરતા હો, નિબંધ લખવાની જો તમે પ્રેક્ટિસ કરતા હો, તો આ પ્રકારનું નોલેજ તમારી પાસે હંમેશા હોવું જોઈએ. કયો દેશ બીજા નંબરનો દેશ બન્યો જે નેપાળની અંદર ઇન્ટરનેટ સેવા પૂરી પાડશે? પહેલો દેશ કોણ છે? તો ભારત છે. આપણે ઓબ્વિયસલી ઇન્ટરનેટ સેવા પૂરી પાડે છે. આ બીજો દેશ બન્યો છે ચીન. ચીનનો જે છે એને વાત કરીએ, ભારતના નકશાની નીચેની સાઈડ આપણને શ્રીલંકામાં એણે આપણને કવર કરી લીધું, હવે આપણને ઉપર એ નેપાળ તરફ હરાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આ જે ચીનના સી જિનપિંગ અને આ છે શેર બહાદુર શેરપા. પહેલો દોસ્ત કોણ છે? ભારત છે. નેપાળની રાજધાની કાઠમંડુ છે. પ્રધાનમંત્રી શેર બહાદુર શેરપા, વિદ્યાદેવી ભંડારી ત્યાંના રાષ્ટ્રપતિ છે. રાજધાની ચીન બીજિંગ,
અહીંયા નેપાળી રૂપિયો છે, અહીં ચલણી નાણું ચીનનું કયું છે, તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગ છે ચીનના. એશિયાનો સૌથી મોટા ડેટા કેન્દ્ર કઈ જગ્યાએ આવેલું છે? તો એશિયાનો સૌથી મોટો ડેટા કેન્દ્ર હોંગકોંગ એટલે કે ચીનની અંદર આવેલું છે, એ યાદ રાખજો. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ જેને NIS કહેવામાં આવે છે, એના મુખ્ય નિર્દેશક અને પરમાણુ ઉર્જાના વૈજ્ઞાનિક, એમનું અવસાન થયું. મિત્રો ખાસ યાદ રાખજો, વૈજ્ઞાનિકનું અવસાન જ્યારે પણ થાય છે પરીક્ષામાં તરત જ પૂછાઈ લે છે. તેમનું નામ છે બલદેવ રાજ, કારણ કે એમની જે સેવાઓ છે આપણા દેશ માટે એ ખરેખર અભૂતપૂર્વ હોય છે. અને એમની સેવાઓ બદલ એમને 2007 અંદર પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. હવે આ પદ્મશ્રી પુરસ્કાર આવે એટલે પહેલાં તો આપણે જોઈએ કે ભારતનો નાગરિકનો સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્ન, પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પછી આવે છે પદ્મશ્રી. કયું આવે છે? પદ્મશ્રી. તે પરમાણુ શક્તિ સાથે એમણે ઘણા બધા રિસર્ચ કરેલા છે. આ છે બલદેવ રાજ. ભારતીય અંતરિક્ષ અનુસંધાનની વાત કરીએ, સંગઠન એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ISRO, એ કયા કેન્દ્ર પરથી પોતાના 42મા પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ PSLV શરૂ કર્યું, એટલે કે PSLVનો ઉપયોગ કરીને 42મી વખત એને મોકલી રહ્યા છે? તો એ કરવામાં આવ્યો શ્રીહરિકોટાથી ખાતેથી. આંધ્રપ્રદેશ ક્યાં આવેલું? શ્રીહરિકોટા તો આંધ્રપ્રદેશમાં આવેલું છે. આ સાથે એક બીજો ઇતિહાસ રચી નાખ્યો એણે, ભારતનું સોમુ સેટેલાઇટ, યાદ રાખજો ભારતનું પોતાનું સોમુ સેટેલાઇટ લોન્ચ કરવામાં અંતરિક્ષમાં મોકલીને ઇતિહાસ રચી નાખ્યો. ભારતનો સોમુ સેટેલાઇટ કયો લોન્ચ કર્યો? તો કાર્ટોસેટ 2, જેને આપણે રિમોટ સેન્સિંગ સેટેલાઇટ કરીએ છીએ. આ સાથે અન્ય દેશના 30 સેટેલાઇટ પણ આ જ વિકલમાં લોન્ચ કરવામાં આવે, એટલે ટોટલ 31. હવે આ જે 30 સેટેલાઇટ છે એમાંથી 28 જે છે બીજા દેશોના અને 2 ભારતના હતા, એટલે કે ટોટલ ભારતના કેટલા થઈ ગયા? 3. 28 બીજા દેશના, 2 ભારતના, એટલે 28 6 દેશના. આ 6 દેશના નામ કયા છે? કેનેડા, ફિનલેન્ડ, ફ્રાન્સ, કોરિયા, UK, અમેરિકા. આ બધા જ જોડે આપણા અત્યારે રિલેશન બહુ સારા ચાલી રહ્યા છે. આની અંદર કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો? મલ્ટી બર્ન ટેકનોલોજી. અલગ અલગ સ્ટેજીસની અંદર બર્ન થાય એને કહેવાય મલ્ટી બર્ન ટેકનોલોજી. હવે વાત કરીએ રોકેટ વૈજ્ઞાનિક કે સિવાનને હાલમાં જ ISRO નવમા અધ્યક્ષ બનાવવામાં આવે છે, એ યાદ રાખી લેજો. ISRO સ્થાપના 1969 અંદર. ISRO સ્થાપક અને પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો એ હતા વિક્રમ અંબાલાલ સારાભાઈ. મુખ્ય મથક ISRO કર્ણાટકના બેંગલુરુમાં આવેલું છે. બેંગલુરુને સ્પેસ સિટી તરીકે પણ જાણીએ છીએ આપણે, સિલિકોન વેલી તરીકે પણ જાણીએ છીએ. આંધ્રપ્રદેશ, પાટનગર, હૈદરાબાદ અને અમરાવતી, એટલે અમરાવતી થવાનું છે એનું. મુખ્યમંત્રી N ચંદ્રબાબુ નાયડુ. યાદ રાખજો હૈદરાબાદ અને તેલંગાણાની અંદર કન્ફ્યુઝન થશે તમને. શું થશે? આંધ્રાબાદ અને તેલંગાણા, જો ક્લિયર. આ છે આના તેકે, વોટ એવર તમે કહી શકો, તેલંગાણામાં આના તેકે, આના તાકે, ક્લિયર. તો આ નાયડુ એમ પણ યાદ રાખી શકો તમે, આ નાયડુ, આજા નાયડુ, તમે એમ પણ યાદ રાખો આજા નાયડુ. તો આંધ્રપ્રદેશનો આ અને નાયડુ એટલે એન ચંદ્રબાબુ નાયડુ, ઓકે. અને તેલંગાણાની વાત કરીએ તો તેલ કેસા હે ને, કે ચંદ્રશેખર રાવની વાત કરીએ છીએ ને, તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર, તેલ કેસા હે ભાઈ, ઓકે. તો અહીંયા ચંદ્રબાબુ નાયડુ રાજ્યપાલ તો બંનેના સેમ છે. કર્ણાટકની વાત કરીએ તો પાટનગર બેંગલુરુ, મુખ્યમંત્રી સિદ્ધારામૈયા, રાજ્યપાલ વજુભાઈ વાળા. રાષ્ટ્રીય યુવા દિવસ પ્રતિ વર્ષ ક્યારે ઉજવવામાં આવે છે? 12 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આ વર્ષે જે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે વિડીયો કોન્ફરન્સિંગના જરીએ પોતાના માધ્યમ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગ્રેટર નોઈડા ખાતે આયોજિત યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું. મહોત્સવનો મુખ્ય વિષય થીમ શું હતી? સંકલ્પ સે સિદ્ધિ. આપણા જે કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલયના મંત્રી કોણ છે? ડૉક્ટર મહેશ શર્મા. પ્રથમ યુવા દિવસ 12 જાન્યુઆરી 1985 રોજ. રામકૃષ્ણ મઠની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? તો એ 1897
સોરી મિસ્ટેક ફ્રેન્ડ્સ, અહીંયા મારા ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે, હું પીડીએફની અંદર કરેક્શન કરી દઈશ. ક્લિયર? 1889 આવશે અહીંયા, 1800 એ ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે મિત્રો. હું આ બંને વસ્તુ જે છે તમને પીડીએફની અંદર કન્વર્ટ કરીને મોકલી આપીશ. ક્લિયર? યુપીની વાત કરીએ તો પાટનગર લખનૌ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ રામ નાયક. પશ્ચિમ બંગાળની વાત કરીએ તો કલકત્તાની પાટનગર છે, મુખ્યમંત્રી મમતા બેનર્જી, રાજ્યપાલ કેશરીનાથ ત્રિપાઠી. ચૂંટણી કમિશને 14 સભ્યોની કમિટી બનાવી છે જે રિપ્રેઝેન્ટેશન ઓફ ધ પીપલ એક્ટમાં ફેરફાર કરશે. સેના સંદર્ભે સોશિયલ મીડિયાના જે ફેલાવાના કારણે એમાં કંઈક ફેરફાર કરવામાં આવશે. હવે મેઇનલી આ સ્ટડી શેમાં કરવામાં આવશે તો સેક્શન 126ની અંદર ફેરફાર કરવામાં આવશે, જ્યાં વાત એ કહેવા છે કે 48 કલાક. સેક્શન 126 શું કહે છે કે 48 કલાક પહેલાં જે જ્યાં પણ ચૂંટણી હોય ત્યાં પ્રચાર જે છે બંધ થઈ જતું હોય છે, પરંતુ સોશિયલ મીડિયાની અંદર ક્યાંક ને ક્યાંક પ્રચાર ચાલુ રહે છે. અને કેવી રીતે રોકી શકાય, કેવી રીતે એનો મેચિંગમાં લાવી શકાય એ બધે વિશે વાત કરે છે. ત્યારબાદ જ્યારે પણ ચૂંટણીની જાહેરાત થતી હોય છે ત્યારે મોડલ કોડ ઓફ કન્ડક્ટ MMC લાગી જાય છે. આ MNC વિશે પણ તે ચર્ચા કરશે. અને ચૂંટણી કમિશનર આના જે હેડ, જે કમિટીના હેડ કોને બનાવવામાં આવે છે? નાયબ ચૂંટણી કમિશનર ઉમેશ સિન્હા. હવે વાત કરીએ ચૂંટણી કમિશનરનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે. મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? અચલકુમાર જ્યોતિ. અને આના સિવાયના બે કમિશનર જે છે એમનું નામ યાદ રાખજો, ઓમ પ્રકાશ રાવત અને સુનિલ અરોરા. વિશ્વના સૌથી મોટા સોલર થર્મલ પાવર પ્લાન્ટ ક્યાં બનશે? તે બનશે સાઉથ ઓસ્ટ્રેલિયાની અંદર. ઓસ્ટ્રેલિયાની રાજધાની છે કેનબરા. ઓસ્ટ્રેલિયાનું ચલણી નાણું કયું છે ભાઈ? તો ઓસ્ટ્રેલિયન ડોલર. અને એના જે અત્યારે હાલ કરતા ઓસ્ટ્રેલિયાના કોણ છે? માલ્કોલમ ટર્નબુલ. કયા બે દેશે પોતાના ગોલ્ડન જુબલી રિલેશનશિપની ઉજવણી કરવા માટે સંયુક્ત રીતે એક લોગો શરૂ કર્યો, લોન્ચ કર્યો? તો એ કર્યો છે ભારત અને ભૂટાને. આપણા વિદેશ મંત્રાલય કોણ સંભાળે છે? સુષ્મા સ્વરાજ સંભાળે છે. ભૂટાનની રાજધાની થિમ્પુ જે તમે કહો. અને પ્રધાનમંત્રી તસરિંગ ટોબગે. કયા રાજ્યની સરકારે ઈ રક્તોસ નામનો એક ઓનલાઈન વેબ પોર્ટલ શરૂ કર્યું? તો એ શરૂ કર્યું છે પંજાબે. પંજાબની રાજધાની ચંડીગઢ. મુખ્યમંત્રી અમરિંદરસિંહ. આ ઈ રક્તોસ જે છે એ બ્લડ બેંક માટે છે. ટોટલી લગભગ 59 જે પ્રાઇવેટ બ્લડ બેંક છે એમને કનેક્ટ કરવામાં આવે છે. અને આપણા દેશની અંદર કહી કે છે કે કેવી રીતે બ્લડ ફ્લો થઈ રહ્યો છે એ બધું વસ્તુની ડિટેલ હશે એની અંદર. કયા રાજ્યની સરકારની વાત કરીએ તો એમણે રાજ્યની અંદર જેટલી પણ બસો છે દરેક બસોની અંદર જે આંખોથી જે દિવ્યાંગ લોકો જે છે એ લોકો માટે સ્પેશિયલ પ્રોવિઝન કરવામાં આવશે, એનું બસો બનાવવાની જાહેરાત કરી છે. તો કરી છે હરિયાણા રાજ્ય દ્વારા. હરિયાણાના મુખ્યમંત્રી કોણ છે? મનોહરલાલ ખટ્ટર. અને રાજ્યપાલ કોણ છે? કપ્તાન સિંહ સોલંકી. હરિયાણાનું પાટનગર તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. પ્રથમ વખત કોઈ મહિલાનું નામ સીધી સીધા ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટના જજ માટે રિફર કરવામાં આવ્યું, તેનું નામ છે ઇન્દુ મલ્હોત્રા. મગજની અંદર ફિટ થઈ જવું જોઈએ. આઝાદી પછી અત્યાર સુધી કુલ કેટલા જજ બનવાનું, કયા નંબરના જજ બન્યા છે? આ તો 7મા નંબરના મહિલા જજ. યાદ રાખી લો, અત્યારે હાલ એકમાત્ર જજ કોણ છે જેનું નામ યાદ લખો ભાઈ? તો જસ્ટિસ આર ભાનુમતી. 1989માં પ્રથમ વખત કોણ મહિલા બન્યા ભાઈ? તો જસ્ટિસ ફાતિમા બીબી બન્યા ભાઈ સુપ્રીમ કોર્ટના, પ્રથમ મહિલા જેઓ સુપ્રીમ કોર્ટના જજ બન્યા. અને ત્યારબાદ જસ્ટિસ બધાની આગળથી જસ્ટિસ મેં કટાવીને અલગ લખી નાખ્યું છે, જસ્ટિસ સુજાતા વી મનોહર, રૂમાપાલ, જ્ઞાન સુધા મિશ્રા, રંજના પ્રકાશ દેસાઈ. ગેલોપ ઇન્ટરનેશનલ સર્વે મુજબ વિશ્વના મોખરાના લીડર તરીકે કોનું સ્થાન હાંસલ કર્યું છે? તે ઓલવેઝ ફ્રાન્સના જે લીડર એમાન્યુઅલ મેક્રોલ. બીજા નંબરે છે જર્મનીના ચાન્સેલર જેનું નામ છે એન્જેલા માર્કર. અને ત્રીજા નંબરે છે આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ. અહીંયા જો પહેલા એક ત્રણની અંદર ના ચીન છે, ના અમેરિકા છે, ના ઇઝરાયલ છે, ના જાપાન છે. કુલ 50 સૌથી અગત્યના દેશો વચ્ચે સર્વે કરવામાં આવ્યો હતો. ફ્રેન્ડ્સ, આ હતા આજના દિવસના કેટલાક અગત્યના કરંટ અફેર્સ. આપણો 14 તારીખ અને 15 તારીખ ઉત્તરાયણ સંબંધિત કારણે ડેલીનો વિડીયો નહીં આવે, પણ બીજા ઘણા બધા વિડીયો હું આપના માટે અપલોડ કરતો રહીશ. હવે જો તમે વિડીયો સંપૂર્ણપણે જોયો છે
તો તમારી પાસે આજે એક બે અને ત્રણ પ્રશ્નો આપણે ફરીથી ચર્ચા મૂકું. પહેલો પ્રશ્ન તમારા માટે કે તેલંગાણાના મુખ્યમંત્રીનું નામ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો છે. તેલંગાણા કયા, તેલંગાણાના મુખ્યમંત્રીનું નામ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. ત્યારબાદ મેઘાલય રાજ્યના, આ પ્રશ્ન નવો છે, મેઘાલય રાજ્યના મુખ્યમંત્રીનું નામ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. અને ત્યારબાદ ત્રીજા નંબરનો જે પ્રશ્ન તમારી પાસે આવી રહ્યો છે એ છે કે તમે ઉત્તરાયણ ઉજવવાના છો કે નથી ઉજવવાનો, એ મને કમેન્ટ બોક્સમાં લખીને અવશ્ય જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો એન્ડ હેવ અ નાઇસ ડે. વિડીયો પસંદ આવ્યો હોય મિત્રો તો લાઇક કરજો, આપણા અન્ય મિત્રો સાથે અવશ્યથી શેર કરવાનું રાખજો. મિત્રો મને ખબર છે ઘણા મારા મિત્રો છે વિડીયો જોવે છે, ઘણી વખતે વિડીયો લાઇક કરવાનું ભૂલી જાય છે, તો કંઈ વાંધો નહીં મિત્રો, પણ મિત્રો ફ્રિકવન્ટલી ભૂલી જાઓ ના ચાલે ને યાર, એક દિવસ તો કદાચ તો દબાવવું પડે ને, થોડી તો દયા કરવી પડે ને આપણી ફેમિલી મેમ્બર પર. મારે, હું બી એક ફેમિલીનો મેમ્બર છું તમારો, તો તમે પણ દયા કરો ને, આટલા બધા લોકો જોઈએ ને આપણે, લાઇક બટન તમારો બહુ સારા આવી રહ્યા છે એનો મને કંઈ વાંધો નથી, પણ કહેવાનો મતલબ એમ છે કે આપણે વિડીયો જોતા હોય તો લાઇક કરવામાં કેટલી વાર, શું લાઇક કરવામાં આપણે શરમ આવવી જોઈએ, ના આવવી જોઈએ. જો મનીષ સિદ્ધિ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો હાલમાં જ કહી લેજો. આવા